Hello students, good morning. Which is DHARMESHKANTHARIYA and Deepam English Institute. Today, our potani YouTube channel Deepam Gyan Kranti Mau. Apnu hardik swagat karu chune. Mitro, aajhe hu tamara mate laine aavyo chu doran 11 ITIHAS. Ane ITIHAS ni andar apre aajhe bijo path shuru karishu Hadapiya sabhyata. Hadapiya sanskruti par jene kahiye chhe apre Sindhu khindi sabhyata par jene kahiye chhe e Hadapiya sabhyata vishe aajhe apre abhyas karva jai rahya chhe. Ane aa pathno aajhe aa pehlo bhag chhe ne pehla bhag ma apre sodhukhor vishe charcha karishu mitro. આનું જે ઉત્કનન થયું તેના વિશે વાતચીત કરીશું અને તમે જાણો છો કે આપણે ટેક્સ્ટ બેઝ્ડ સ્ટડી કરીએ છીએ. ઓકે મિત્રો, યાદ રાખજો કે આ જે પાછે હડપ્પીય સભ્યતા, એ હડપ્પીય સભ્યતા ખૂબ જ મહત્વનો પાઠ છે. ભલે તમે 11મા ધોરણમાં ભણો છો, તમે આ વર્ષે તમને કદાચ પ્રશ્ન પૂછાય નહીં પૂછાય, પરંતુ જે મિત્રો એમ વિચારે છે કે મારે આગળ જતા જીપીએસસીની પરીક્ષા પાસ કરવી છે, યુપીએસસીની કોઈક પરીક્ષાઓ પાસ કરવી છે, મારે સ્ટાફ સિલેક્શન કમિશન SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની કોઈ પરીક્ષાઓ પાસ કરવી છે અથવા તો બીજી કોઈ પણ કમ્પિટિટિવ એક્ઝામિનેશન પાસ કરવી છે, તો એના માટે આ પાઠ ખૂબ જ મહત્વનો રહેશે. અને હવે આપણે એ મહત્વના પાઠ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આ જે હડપ્પીન સંસ્કૃતિ છે અથવા તો હડપ્પીય સભ્યતા છે, તેને બીજી ભાષામાં સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ? તો કે ભાઈ, સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે સિંધુ નદી જે છે એ સિંધુ નદીના ખીણ પ્રદેશ એટલે કે કિનારા ઉપર વસેલી એક સભ્યતા છે. મિત્રો, આજના આ લેસનની અંદર આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો કે હડપ્પીય સભ્યતા છે એની શોધ કોણે કરેલી, ક્યારે તેની શોધ થયેલી, શા અને શા માટે તેને હડપ્પીય સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે, તે આપણે આ સ્લાઇડ ઉપર જોઈશું. શોધખોળ. તો કે ભાઈ, કોઈ બી સભ્યતાની જે સંશોધન થાય ત્યારે તેને ઉત્ખનન કરવામાં આવે. ઉત્ખનનને સારી ભાષામાં કહેવું કે જમીનમાંથી ખોદીને બહાર કાઢવું. કોઈ પણ સભ્યતાને શોધવા માટે ઉત્ખનન કરવું પડે, અને એ ઉત્ખનન કોના દ્વારા કરવામાં આવ્યું હતું હડપ્પીય સભ્યતાનું, તેના વિશે આપણે જોઈએ. ભારતની પ્રથમ નાગરિક સભ્યતા, નાગરિક એટલે કે જ્યાં રહેવાસીઓ હતા તેવી સભ્યતાની, એવી હડપ્પીય સભ્યતા. કઈ હડપ્પીય સભ્યતા? કે જે આપણા પાઠનું નામ છે, અને તે ભારતની પ્રથમ નાગરિક સભ્યતા છે. તો પહેલો જ પ્રશ્ન એ થઈ જશે, ભારતની પ્રથમ નાગરિક સભ્યતા કઈ? તો એનો જવાબ મળશે હડપ્પીય સભ્યતા અથવા તો સિંધુ ખીણની સભ્યતા. તે વિશ્વની સૌથી પ્રાચીનતમ સભ્યતાઓ જે છે, વિશ્વની સૌથી પ્રાચીનતમ સભ્યતાઓ જેવી કે મેસોપોટામિયા અને ઇજિપ્તની જે સભ્યતા છે એની સમકાલીન હતી. તો તમને બીજો પ્રશ્ન પૂછી શકાય કે હડપ્પીય સભ્યતા જે છે અથવા તો સિંધુ ખીણની જે સભ્યતા છે, તેને સમકાલીન બીજી સભ્યતાઓના નામ જણાવો. તો એને સમકાલીન એવી બીજી સભ્યતાઓ કઈ છે? તો કે ભાઈ, મેસોપોટામિયાની અને ઇજિપ્તની જે સભ્યતાઓ છે તેની સમકાલીન હતી, પરંતુ એની અંદર સૌથી આગળ પડતી જો કોઈ સભ્યતા હતી તે હડપ્પીન સંસ્કૃતિ હતી અથવા તો હડપ્પીય સભ્યતા હતી. વિશ્વ કક્ષાની આ સભ્યતા આપણી સમક્ષ ઈસવીસન 1921ની અંદર, ઓકે, કયા સાલની અંદર? ઈસવીસન 1921. મેં અહીંયા આગળ ટાઈપની અંદર તેને આગળ લઈ લીધું છે, એ પાછળ મૂક્યું હતું તેને મેં આગળ લઈ લીધું છે. તો વિશ્વ કક્ષાની આ સભ્યતા આપણી સમક્ષ ઈસવીસન 1921માં તેના મહાન લક્ષણો સાથે પ્રગટ થઈ. તો તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે હડપ્પીય સભ્યતા આપણી સમક્ષ ક્યારે આવી અથવા તો ક્યારે તેને શોધી કાઢવામાં આવી, તો ઈસવીસન 1921માં તેને શોધવામાં આવી. તે પ્રગટ થઈ એનો મતલબ એવું નહીં કે આપોઆપ બહાર આવી, તેને શોધવામાં આવી. અને કોના વડપણ હેઠળ કોણે શોધી? તો કે ભાઈ, સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે જે હતા તેના વડપણ હેઠળ ઈસવીસન 1921ની અંદર દયારામ સાહની અથવા તો સાહની, દયારામ સાહનીએ તેને શોધી કાઢી. ઓકે, તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે હડપ્પીન સભ્યતાની શોધ કોણે ક્યારે કરી? તો ઈસવીસન 1921ની અંદર દયારામ સાહનીએ શોધ કરી. કોના વડ પણ હેતર કરવામાં આવી? તો યાદ રાખવાનું, જ્હોન, સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વેડ પણ હેતર. સાહનીએ, ઇટ મીન્સ દયારામ સાહની જે હતા, તેમણે પંજાબના મોન્ટોગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા નામના સ્થળથી તેની શોધ કરી. જે સ્થળથી શોધ કરવામાં આવે તો એના નિયમ અનુસાર તેનું નામ તે જગ્યાનું આપવું પડે. તો દયારામ સાહનીએ પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલ હડપ્પા નામના સ્થળની શોધ કરી. હડપ્પા નામના ગામ પાસેથી, કયા ગામ પાસેથી મળ્યું? હડપ્પા નામના ગામ પાસેથી આ સ્થળ મળ્યું હોવાથી પુરાતત્વશાસ્ત્રની પરંપરા મુજબ, કયા શાસ્ત્રની પરંપરા મુજબ? પુરાતત્વશાસ્ત્રના પરંપરા મુજબ તેનું નામ શું આપવામાં આવ્યું? હડપ્પીય સભ્યતા આપવામાં આવ્યું.
તો તમને પ્રશ્ન પૂછી શકાય કે હડપ્પી સભ્યતા નામ શા માટે આપવામાં આવ્યું? તો કે ભાઈ પુરાતત્વ શાસ્ત્રની પરંપરા મુજબ જે ગામ નજીકથી જે સભ્યતા મળે તે ગામનું નામ તે સભ્યતાને આપવું, માટે તેનું નામ શું આપવામાં આવ્યું? હડપ્પી સભ્યતા આપવામાં આવ્યું. ઈસવીસન 1922માં, જો એક વર્ષ પછી, આરદી બેનર્જીએ સિંધના લારખાન, હવે આ જે સિંધ છે તે અત્યારનું હાલનું જે પાકિસ્તાન છે, હાલનું પાકિસ્તાન છે એ પાકિસ્તાનના વાત કરવામાં આવે છે. ક્યાંની વાતચીત કરે છે? વર્તમાન પાકિસ્તાનના સિંધ પ્રદેશની વાતચીત કરવામાં આવે છે. તો આરદી બેનર્જી ઈસવીસન 1922ની અંદર સિંધના લારખાના જિલ્લામાં આવેલ મોહેંજોદડો, કયો મોહેંજોદડો નામના એક મહત્વપૂર્ણ હડપ્પીય સંસ્કૃતિ અથવા તો સ્થળની શોધ કરી. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ મોહેંજોદડો નામના સ્થળની શોધ કોણે કરી? તો આરદી બેનર્જીએ કરી. આરદી બેનર્જીએ મોહેંજોદડોની શોધ ક્યારે કરી? તો ઈસવીસન 1922માં કરી હતી. આ ક્રમ એટલે કે અહીંયા ઘણી સંશોધનની વાત કરવામાં આવી છે, જે શોધ કરવામાં આવી છે, ઉત્ખનન કરવામાં આવ્યું છે તેની વાત છે. આ જે ક્રમ છે એ આખી 20મી સદી દરમિયાન ચાલુ રહ્યું. ઇટ મીન્સ 20મી સદીમાં સતત ઉત્ખનન કરવામાં આવ્યું આ સ્થળમાં, અને ત્યાંથી આ જે આખો ભાગ છે, કયો ભાગ તે તમને બતાવું. આ માની લો કે મારું ડ્રોઈંગ બહુ સારું નથી, પરંતુ આ કંઈક આપણું ભારતનો નકશો કંઈક આ પ્રકારનું છે. ઉપર ઉત્તર હોય, નીચે દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ. તો આ જે ઉત્તર પૂર્વ ભાગ છે કે જેને આપણે ગુજરાતીમાં વાયવ્ય ખૂણ પણ કહીએ, એ આખા ભાગની અંદર સતત 20મી સદીની અંદર ઉત્ખનન ચાલુ રહ્યું, અને આ ભાગની અંદર લગભગ 1000થી વધુ જેટલા આ સભ્યતાના ભાગો શોધી કાઢવામાં આવેલ છે. કેટલા? 1000થી વધુ. તો જોઈશું આપણે સિંધના લારખાના જિલ્લામાં આવેલા મોહેંજોદડો નામના એક મહત્વપૂર્ણ હડપ્પીય સ્થળની શોધ કરવામાં આવી, અને આ જે ક્રમ છે તે 20મી સદી દરમિયાન સતત ચાલુ રહ્યો, અને ભારતમાં 1000 જેટલા હડપ્પીય સ્થળો અત્યાર સુધી શોધી કાઢવામાં આવ્યા છે. અહીંયા આગળ ભારત શબ્દનો પ્રયોગ કર્યો છે, પરંતુ હું તમને સુધારીને કહીશ અખંડ ભારતની વાત છે, કારણ કે અહીંયા સિંધ પ્રદેશ જે છે તે પાકિસ્તાનના સિંધ પ્રદેશની પણ આની અંદર વાતચીત કરી લેવામાં આવેલ છે. ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના 100 જેટલા સ્થળો હોવાની શક્યતા છે. ગુજરાતમાં, ખાલી ગુજરાતમાં જ હડપ્પીય સભ્યતાના કેટલા સ્થળો છે? તો કે ભાઈ 100 જેટલા. આપણે તેમાંથી લોથલ જાણીએ છીએ, કચ્છની અંદર આવેલું ધોળાવીરા વિશે જાણીએ છીએ, તો આ પણ એક હડપ્પીય સભ્યતાના ભાગ છે. હડપ્પીય સભ્યતાને આપણે આદ્ય ઇતિહાસકાલીન સભ્યતા કહીએ છીએ. આદ્ય, આદ્ય એટલે શું? કે જેના વિશે આપણે વધુ નથી જાણતા, લેખિત માહિતી નથી, કારણ કે તે લિપિમાં છે અને લિપિને હજી આપણે ઉકેલી નથી શક્યા, માટે તેને આદ્ય ઇતિહાસકાલીન કહીએ છીએ. હડપ્પીય સભ્યતાને આપણે આદ્ય ઇતિહાસકાલીન સભ્યતા તરીકે ઓળખીએ છીએ, કારણ કે હજી સુધી હડપ્પાની લિપિ જે છે તેને આપણે ઉકેલી શક્યા નથી. એટલે હડપ્પીય સભ્યતાના લોકોના જીવનના વિભિન્ન પાસા જે છે તે, અને સભ્યતા સાથે કેવા સંબંધો હતા અન્ય સભ્યતા સાથે, કે આગળ વાતચીત કરી આપણે મેસોપોટેમિયાની વાતચીત કરી તે, તો અન્ય જે સભ્યતા હતી તેની સાથે કેવો સંબંધ હતો તે આપણે જાણી શક્યા નથી, અને એને કારણે પુરાતત્વીય અવશેષો જે છે, પુરાતત્વીય અવશેષો એટલે શું? ઉત્ખનન કરતા પથ્થર મળે, કોઈક મૂર્તિ મળે, કોઈક વાસણ મળે, એના ઉપરથી જે અવશેષ મળે તેને પુરાતત્વીય અવશેષ કહેવામાં આવે, અને આ ઉત્ખનનો દ્વારા આપણને જે સાંભળે છે તેનાથી આપણને માહિતી મળે છે. ઉત્ખનન, આગળ મેં ચર્ચા કરી ગયો છે, ઉત્ખનન એટલે કે ખોદીને બહાર કાઢવું. જો મિત્રો, તમારા માટે એક છબી પણ મૂકી છે અહીંયા આગળ, તમારી ટેક્સ્ટ બુકમાં બ્લેક એન્ડ વ્હાઈટમાં છે, એ જ છબીને અહીંયા ઘણી કલરિંગમાં રાખી છે કે જેથી તમે વધારે સારી રીતે સમજી શકો, અહીંયા ઘણી ક્લિયર કટ દેખાશે. ઓકે, અને આ જે છે તે છે. હવે અહીંયા આગળ આપણને સંસ્કૃતિ, કયો શબ્દ? સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. કયા કયા શબ્દ વચ્ચે? સંસ્કૃતિ અને સભ્યતા. હવે સંસ્કૃતિ શું છે? તો કે ભાઈ સંસ્કૃતિ જે છે એ કુદરતી જે છે, કુદરતી પરિબળ, એક પરિબળોને ઉપયોગ કરીને માનવ જીવન જે જીવન પદ્ધતિ વિકસાવે. કઈ પદ્ધતિ? જીવન પદ્ધતિ વિકસાવે. શાનો ઉપયોગ કરીને? કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવ જે જીવન પદ્ધતિ ઊભી કરે તેને સંસ્કૃતિ કહેવામાં આવે. પણ સભ્યતા જે છે એ સભ્યતા એના કરતાં ઉપર છે, કારણ કે સભ્યતાને જ્યારે પણ વાતચીત કરવી હોય ત્યારે આપણે કોઈકને કોઈક શહેર વિશે જાણવું પડે, શહેર હોય, ત્યાં આગળ રહેણી કહેણી હોય, ત્યારે તેને શું કહેવામાં આવે? સભ્યતા. સંસ્કૃતિ ખાલી વિકાસ હોય, પરંતુ સભ્યતાની અંદર તેના માટે રહેવા માટે ઘર પણ આવી ગયા. ચાલો જોઈએ શું કહે છે. તો અહીંયા આગળ જોઈશું, સંસ્કૃતિ અને સભ્યતા એ બંને અલગ શબ્દો છે. સંસ્કૃતિનો મતલબ શું થશે? કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવી
જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરે તેને સભ્યતા, શું કહેવાય, સંસ્કૃતિ કહેવામાં આવે છે. શું અહીંયા આગળ છે કે સંસ્કૃતિ એટલે શું? કુદરતી પરિબળનો ઉપયોગ કરીને માનવી જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરે તે. જ્યારે સભ્યતામાં શું હોય છે? નગર હોય છે, શહેર હોય છે. એટલે કે સભ્યતા એ સંસ્કૃતિ કરતા જીવન પદ્ધતિની ઉપરની કોટી દર્શાવે છે. કોટી એટલે ઉપરનો ભાગ દર્શાવે છે કે જ્યારે તમે સંસ્કૃતિ વધારે વિકસિત થાય ત્યારે ત્યાં આગળ નગર બને, કારણ કે લોકો ત્યાં રહેવા માટે આગળ આવે. જો અહીંયા આગળ બધી નદીઓના નામ, સિંધુ નદી, ગાગર, હાકરા નદી, આ બધી નદીઓ જે ચાંદુદડો, ધોળાવીરા આપણે ગુજરાતમાં પહોંચી ગયા, અહીંયા આગળ રાજસ્થાન છે, રાજસ્થાનની અંદર કાલીબંગાન છે, આ જે આપણા જાણીતા નામો છે, કારણ કે અહીંયા આગળ આપણે જોતા રહેવું પડશે તમારા માટે. ઓકે, જોઈશું. સભ્યતા મૂળતઃ શબ્દ જે છે તો સિવિટસ નામના શબ્દ પરથી આવ્યો છે. કયા શબ્દ ઉપરથી આવ્યો છે? સિવિટસ નામના શબ્દ ઉપરથી આવ્યો છે. સિવિટસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે કે જેનો અર્થ શું થાય છે? સિવિલાઇઝેશન. સભ્યતા મૂળતઃ સિવિટ શબ્દ પરથી ઉતરી આવેલા સિવિલાઇઝેશન શબ્દ છે. સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિ. આનો ગુજરાતી અર્થ શું થશે? તો આનો ગુજરાતી અર્થ થશે સંસ્કૃતિ, જેમાં સિવિટસનો અર્થ શહેર થાય છે. સિવિટસનો મતલબ શું થાય? શહેર. એટલે કે સભ્યતા ત્યાં જ હોય છે અથવા તો સભ્યતા ત્યાં જ વિકાસ પામે છે જ્યાં શહેરનું અસ્તિત્વ હોય. શાનું અસ્તિત્વ હોય? શહેરનું. અને હડપ્પા જે છે એક નાનકડું નગર હતું. આપણે ભણીશું આગળ ત્યારે ખબર પડશે. એક રીતે સભ્યતા કુદરતી સભ્યતા જે છે એ કુદરતી પરિબળોની સાથે સાથે માનવનો વિકાસ પણ દર્શાવે છે. તો સભ્યતા શું દર્શાવે છે? તો કે ભાઈ, કુદરતી પરિબળોની સાથે સાથે માનવ વિકાસનો ક્રમ પણ દર્શાવે છે. વચ્ચે અહીંયા ગાડી દર્શાવવું પડશે શબ્દ. માનવ વિકાસનો ક્રમ પણ દર્શાવવાનું કામ કરે છે. આગળ જઈએ આપણે. નૂતન પાષાણ યુગની અંદર ગ્રામીણ સંસ્કૃતિ પછી ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં, ઉત્તર પશ્ચિમ ભાગમાં એટલે ભારત આપણે એમ લઈ લઈએ તો કે ભાઈ આ ભારત દેશ છે, તો આ બાજુ પૂર્વ, આ બાજુ પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ. ઓકે, તો આ જે ભાગ છે આ દક્ષિણ છે. આ જે થઈ ગયો તો આ ભાગની વાતચીત કંઈક કરીએ છીએ આપણે. ઉત્તર પશ્ચિમ, આ જે ઉત્તર દિશા અને પશ્ચિમ વિભાગ છે કે જેને આપણે વાયવ્ય ખૂણો કહીએ છીએ, આ ઈશાન, આ અગ્નિ, આ નૈઋત્ય અને આ વાયવ્ય, ચાર ખૂણા અને ચાર દિશાઓ આપણને ખબર હોવી જોઈએ. ચાલો, તો ઉત્તર પશ્ચિમ ભાગમાં હડપ્પીય સભ્યતા વિકસિત. ઇતિહાસવિદો અને પુરાતત્વ શાસ્ત્રીઓ જે છે એવું માને છે કે સિંધુ, સરસ્વતી, ઘાઘર અને હાકરા. હવે આ જે ઘાઘર નદી છે, યાદ રાખજો, હિન્દીની અંદર એને ઘગ્ગર નદી તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં પણ એને ઘગ્ગર જ લખે છે. તમે જ્યારે યુપીએસસીની તૈયારી કરશો ત્યારે ઘાઘર નદી નહીં વંચાશે, ઘગ્ગર જ આવશે. હું ઘગ્ગર ડાયરેક્ટ બોલીશ તો તમને એવું થશે કે ખબર નથી, પરંતુ યાદ રાખજો કે આ ઘાઘર જે છે તે ખરેખર ઘગ્ગર નદી છે. કઈ નદી છે? ઘગ્ગર છે. અને તેનો સ્પેલિંગ કંઈક આ રીતે હશે, ઘગ્ગર. આ ધ્યાન રાખીશું. તો ઘાઘરા, હાકર જેવી નદીઓ ફળના જે ફળદ્રુપ મેળાનો હતા. કઈ કઈ નદી? સિંધુ, સરસ્વતી, ઘાઘર, હાકરા નદીના જે ફળદ્રુપ મેળાનો હતા અને તેના લોકો જે હતા તે ટેકનિકલી થોડાક બુદ્ધિશાળી હતા અને તેને કારણે તેમણે અનાજનું ઉત્પાદન વધાર્યું. અનાજનું ઉત્પાદન વધવા લાગ્યું અને જેવું અનાજનું ઉત્પાદન થયું ત્યાં આગળ બજાર પણ ઊભી થઈ ગઈ અને બજારને કારણે બિન કૃષિ ક્ષેત્રો પણ ઊભા થયા. બિન કૃષિ ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર એટલે શું? કે જે કૃષિ સિવાયના જેટલા જે વ્યવસાયો છે તે. ધીમે ધીમે આવા શહેરો એટલે કે હડપ્પીય સભ્યતાના શહેરોની વાત છે ભારતના ઉત્તર પશ્ચિમી ભાગમાં ઊભા થયા. ક્યારે ઊભા થયા? તો કે ભાઈ ઈસવીસન પૂર્વે 2500ની આસપાસની અંદર આવા શહેરો ઊભા થયા હડપ્પીય સભ્યતા જેવા, કે જ્યાં આગળ કૃષિની સાથે અન્ય વ્યવસાયો પણ ઊભા થયા. હડપ્પીય સભ્યતા આ રીતે વિકસતી ગઈ અને છેવટે પૂર્ણતઃ શહેરી અવસ્થામાં ફેરવાઈ ગઈ. ભારતમાં આ સભ્યતા ઈસવીસન પૂર્વે 2000ની આસપાસ, ક્યારે? ઈસવીસન 2000ની આસપાસ, સોરી મારી ભૂલ થાય છે, ઈસવીસન પૂર્વે 2000ની આસપાસ પૂર્ણતઃ વિકસી ગઈ હતી. તે સિવાય પણ ભારતમાં અન્ય તામ્ર પાસાની સંસ્કૃતિ જોવા મળે છે અને જે હડપ્પીય સભ્યતાના ક્ષેત્રથી બહાર આવેલી છે, એનાથી બહાર આવેલી છે. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ છે તો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.